ઠેર ઠેર ખાડા, હાઈવે પરથી ઉખડી ગયો ડામર, વારંવાર લગાવી પડે છે બ્રેક. આ રસ્તાઓ કોઈ શહેરના નથી, આ તો નેશનલ હાઈવે છે. પાલનપુરથી આબુ જતો નેશનલ હાઈવે નંબર 27ના આ દ્રશ્યો છે. સામાન્ય વરસાદ શું પડ્યો અને રસ્તામાં થયેલા ભ્રષ્ટાચારે દેખા દેવા માંડ્યા. રસ્તા એટલી હદે ખરાબ થઈ ગયા છે કે વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. રોડની કન્ડિશન બહુ ખરાબ છે, ખાડા ઘણા બહુ બધા જોવા મળે તમને, અને ગાડી ચલાવી છે ને બેલેન્સ પૂરું મીન્સ કે હલી જાય છે, અને ગાડી આપણે 40 મિનિટ ગાડી ચલાવીએ ને બેલેન્સનું તો બરાબર રહેતું, કેમ કે ખાડા એટલા બધા પડી ગયા છે ને ગાડી સંભાળીને ચલાવી પડે હાઈવે ઉપર. ખડ્ડે બહુ તો અમારી ગાડીએ બડી ગાડીએ અમારે કોઈ દિક્કત બહુ જતી હતી, છોટી ગાડી ચાલ જતી હતી અમારે વાત તો બહુ મુશ્કેલ હે. આશ્ચર્યની વાત તો એ છે કે 80 કરોડના ખર્ચે રોડનું સમારકામ માત્ર 2 મહિના પૂર્વે જ કરવામાં આવ્યું, પણ 80 કરોડ તો 8 ઇંચથી પણ ઓછા વરસાદમાં ધોવાઈ ગયા. જે હાઈવે પર 100 કિમી પ્રતિ કલાકની સ્પીડે વાહનો દોડતા હતા તે હવે 40-50 કિમીની સ્પીડે ચાલી રહ્યા છે. સરકારે આટલા બધા 80 કરોડ રૂપિયા જો ખર્ચ્યા હોય અને પરિસ્થિતિ એની એ હોય તો સરકારના દાવા પોકળ છે બધા, એટલે ખૂબ ખાડા પડ્યા, અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે વાહન વ્યવહારને. નેશનલ હાઈવે 27 દિલ્હીથી કંડલાને જોડતો મુખ્ય માર્ગ છે, તેથી આ હાઈવેનો વપરાશ વધુ રહે છે. વાહન ચાલકોની વેદનાને સમજી અમે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરનો સંપર્ક સાધ્યો તો તેમણે કોન્ટ્રાક્ટરનું નામ આગળ ધરીને હાથ અત્તર કરી દીધા. ચિતાશની મેં અમારા કામ જો કે ફરવરી મહિને મેં હો જાના ચાહીએ થા, ચિતાશની મેં કુછ ગાંવ વાલોને કામ રોકને કી વજહ સે વો કામ ડિલે હુઆ જો કે મઈ તક ગયા, મઈ કે આને સે બારિશ સ્ટાર્ટ હો ગઈ. નઈ રોડ પર બારિશ કા પાણી બહુ નુકસાન કરતા હૈ, તો ઇસી ચક્કર મેં જો ગડ્ઢે પડે હૈ બહુ તો મેં નહીં કહુંગા બટ કુછ પડે હૈ ઓર વો હમને ઓલરેડી કોન્ટ્રેક્ટર કો નોટિફાઈ કિયે હુએ હૈ, ઉનકો ઇસ મહિને કે અંત તક કા ટાઈમ દિયા ગયા હૈ વો રિપેર કરને કા. સામાન્ય વરસાદ અને 2 મહિનાના ટૂંકા ગાળામાં જ ખાડાવાળો રસ્તો ચાડી ખાય છે કે ગુણવત્તાવાળું કામ થયું નથી, ત્યારે રહીને એક્શન લેવાની વાત કરી અધિકારીઓ છૂટી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે આ ખાડાવાળા રસ્તાઓથી વાહન ચાલકોને રાહત ક્યારે મળશે? કુલદીપ પરમાર, TV9, બનાસકાંઠા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.